આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામે આવેલા આંબાના બગીચાના છે. અને આ બગીચાના માજી સાંસદ દિનુભાઈ સોલંકી, આ માજી સાંસદે ડુંગરાળ અને પથરાળ વિસ્તારનું લેવલિંગ કરી સખત મહેનતના અંતે સેંકડો વીઘા જમીનને 5 વર્ષે ફળદ્રુપ બનાવી આંબાનો બગીચો બનાવી વધુ 5 વર્ષે ઉજેર્યો, જેના મીઠા ફળ આજે તેઓને મળી રહ્યા છે. એક તરફ તાલાળા અને ગીર વિસ્તારના ખેડૂતો ગ્લોબલ વોર્મિંગની અસર અને કેસર માટે વાતાવરણ માફક ન હોવાને કારણે આંબા વડિયા ઉજ્જળ બનાવી બીજી ખીરી તરફ વળ્યા છે, તો બીજી તરફ માજી સાંસદે 2 કરોડ રૂપિયાનું કેરીનું ઉત્પાદન મેળવી સૌ કોઈને ચોંકાવી દીધા છે. દિનુભાઈ સોલંકીના કહેવા મુજબ 1000 વીઘામાં 1 લાખ આંબાનું વાવેતર કર્યું છે, જેમાં અત્યારે 20000 આંબાના 3 વર્ષના થયા છે અને પ્રથમ કેરીની આવક શરૂ થઈ છે. 20000 આંબામાં મબલખ ઉત્પાદન આવ્યું છે, જે કેરી વર્તમાન બજાર કિંમત આશરે 2 કરોડ થાય છે. દિનુભાઈ સોલંકીનું કહેવું છે કે હજુ 700 વીઘા જમીનમાં કેસર કેરીનો પાક કરવાનું લક્ષ્ય છે. આગામી 2 વર્ષમાં ટોટલ 1700 વીઘા જમીનમાં કેસર કેરીના આંબા ઊભા કરાશે. તમામ આંબા 5 વર્ષના થશે ત્યારે કરોડોની કેસરનું ઉત્પાદન આપશે. હજુ આંબા નાના છે તો પણ 2 કરોડની કેસર કેરીનું ઉત્પાદન થયું છે. જે ખેડૂતો આંબા વાડિયા ઉજ્જળ બનાવી રહ્યા છે તે તેની અણ આવડત છે. ખેડૂતો હજી જૂની પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેના પરિણામે તેને પૂરતી આવક થતી નથી. રાજનીતિ બાદ જેટલો પણ સમય મળે છે તેટલો સમય દિનુભાઈ સોલંકી ફાર્મ હાઉસ પર પસાર કરે છે. જાતે જ મજૂરો સાથે રહી દિવસભર આંબા વાડિયાની માવજત કરી રહ્યા છે. 1000 વીઘા આંબાના બગીચાને હરમડિયા સહિતના વિસ્તારોનું વાતાવરણ પણ રમણીય અને આહલાદક લાગી રહ્યું છે. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.